देश में कोरोना वायरस के बढ़ते मामलों को देखते हुए सरकार ने 3 मई तक लॉकडाउन बढ़ाने का ऐलान किया। स्वास्थ्य मंत्रालय ने भी देश में कोरोना समर्पित 602 अस्पताल तैयार किए। कोविड-19 देखभाल केंद्र तैयार हुए हैं, जिसमें से अहमदाबाद के सिविल अस्पताल में कुछ इस प्रकार की खास व्यवस्था की जाती है कोविड-19 के पेशेंट्स की। जमवानु सारू आवे छे अने हमने समझावे छे बधो आई सारी रीते, એટલે અમને કોઈ ચિંતા નહી। અહીંયા આયા તો બહુ સારું થયું, ઘરે હોત તો બીજા બે પાંચ જણને તકલીફ થાત, એટલે અહીંયા આવી ગયા તો બહુ સારું થયું અને અહીંયા સારવાર બી સારી મળે છે। अहमदाबाद में लगातार कोरोना पॉजिटिव केसेस की संख्या में बढ़ोतरी हो रही है, जिसके मद्देनजर अहमदाबाद का सिविल अस्पताल कुछ इस कदर से तैयारी कर बैठा हुआ है। સારવાર આપવા માટે અમારે ત્યાં 3 કેટેગરી છે। એક તો બાળકોનું આઈસીયુ, કે જ્યાં જે બાળકો સિરિયસ હોય છે, કે જે લોકોને વધારે ક્રિટિકલ હોય છે, એ લોકોને સારવાર અમે લોકો બાળ રોગના આઈસીયુમાં સારવાર આપીએ છીએ। બીજું આ અમારો પીડિયાટ્રિક વોર્ડ છે, કે જે બાળકોને કોરોનાનો ચેપ લાગેલો છે પણ છતાં એ લોકોને આપણે ઘરે મોકલી શકીએ એવા છે નહીં, તો એવા બાળકોને અમે લોકો જે સ્ટેબલ બાળકો છે અમે અહીંયા પીડિયાટ્રિક વોર્ડમાં રાખીએ છીએ। હવે આ નાના બાળકોને ઓબ્વિયસલી મોટા કરતાં ઇમ્યુનિટી ઓછી હોય, એટલે આ લોકોને ઇમ્યુનિટી સારી રહે એના માટે અમે લોકો એનું ચોક્કસ અમે ધ્યાન રાખીએ છીએ। અમે બધાને સ્પેશિયલ દિવસમાં માસ્ક, દરરોજ ડેલી માસ્ક અમે અમને આપીએ છીએ। બાળકોને વારંવાર હાથ ધોવા માટે, જેથી કરીને એ લોકોને ક્રોસ ઇન્ફેક્શન ઓછું લાગે એના માટે પણ અમે અભિપ્રાય આપીએ છીએ। બીજી વસ્તુ કે ઇમ્યુનિટી બિલ્ડઅપ કરવા માટે ખોરાક અને પાણી પણ બહુ અગત્યનો ભાગ વધે છે। અમે બાળકોની અંદર ખોરાકની અંદર પણ વિશેષ પ્રકારનું ધ્યાન રાખીએ છીએ, જેથી કરીને બાળકોની અંદર ખોરાકની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીન છે, વિટામિન સી છે, એ બધું બાળકોને મળી રહે એના માટે અમે સવારે બધા બાળકોને અમે લોકો ફ્રૂટના જ્યુસ આપીએ છીએ, સૂપ આપીએ છીએ બાળકોને। અમે લોકો નારંગી છે, અમે લોકો કેળા છે ફ્રૂટ આપીએ, જેથી કરીને લોકોની ઇમ્યુનિટી વધે। પ્રોટીનથી વધારવા માટે અમે લોકો દિવસમાં 1-2 વાર પ્રોટીનયુક્ત આહારની અંદર અમે લોકો ચણા છે, કઠોળ છે, અમે એને આપીએ છીએ। અમે લોકો બાળકોને દૂધ આપીએ છીએ, સ્પેશિયલી જે નાના બાળકો છે જે ખાલી ફક્ત દૂધ પર જ રહેતા હોય છે 6 મહિનાના 8 મહિનાના, તો એ લોકોને પણ અમે લોકો દૂધ ગરમ કરીને અમે લોકો બાળકોને અમે પૂરું પાડીએ છીએ। આના સિવાય એક બીજું છે, અમારું ચાઇલ્ડ કેર સેન્ટર અમે બનાવેલું છે। ચાઇલ્ડ કેર સેન્ટરની અંદર અમે લોકો જે બાળકો નેગેટિવ છે અને જે લોકોના પેરેન્ટ્સ પોઝિટિવ છે એને અમે ત્યાં રાખીને અમારા કેરટેકર, અમારા સ્ટાફ નર્સ અને અમારા ડૉક્ટર એ બાળકોની સંભાળ રાખીને એ લોકોને ટ્રીટમેન્ટ પૂરી ત્યાં પાડે છે।